પ્રભુની સ્તુતિ કરીએ છીએ. આ સુંદર અવસર ઈશ્વરે મારા જીવનમાં આપ્યો. ઘણી બધી બાબતો કદાચ મારા સંબંધી અહીં કહેવામાં આવી છે. હું પણ એક તમારા જેવો સામાન્ય વ્યક્તિ છું, પણ જે દિવસે મેં મારું જીવન પ્રભુ શ્રીને સમર્પિત કર્યું એ દિવસથી જ મેં ઈશ્વરની પાસે એક માંગણી કરી ને પ્રભુને કહ્યું કે પ્રભુ, જે તમારી મરજી મારા જીવનમાં છે એ તમારી મરજી અને તમારી ઈચ્છા તમે મારા જીવનમાં પરિપૂર્ણ કરો. જ્યારે આપણે પ્રભુને આપણું જીવન સમર્પિત કરીએ છીએ અને પ્રભુને કહીએ છીએ કે પ્રભુ, તમે જેવી ઈચ્છા રાખી રહ્યા છો એવો મારા જીવનનો તમે ઉપયોગ કરો, જો આપણે ઈશ્વરને માંગણી કરીએ છીએ તો ચોક્કસપણે ઈશ્વર આપણા જીવનનો ઉપયોગ કરે છે. હાલેલુયા. યર્મિયા 18 કહે છે, યર્મિયાને પ્રભુ એ કુંભારની પાસે મોકલે છે. એ વારંવાર આ બાબત ઘણી બધી જગ્યાએ હું કહું છું, અબોજ અદ્ભુત બાબત ઈશ્વર ઇસરાયલ પુત્રને સમજાવવા માંગતા હતા. ત્યાં કહે છે કે તું કુંભારની પાસે જા, અને યર્મિયા કુંભારની પાસે જાય છે અને જુઓ, કુંભારની પાસે જ્યારે જાય છે, કુંભાર એ ચાકા પર સુંદર એ વાસણ બનાવતો હોય છે, બહુ જ મન લગાવીને વાસણને બનાવતો હોય છે, પણ અચાનક જ એવું બને છે કે એના હાથથી એ વાસણ તૂટી જાય છે. અને જ્યારે વાસણ તૂટી જાય છે, ફરી પાછો એ કુંભાર એ તૂટેલા વાસણને હાથમાં લે છે, એનો લોંધો બનાવે છે અને ફરી એકવાર એને સુંદર ઘાટ આપવાનો પ્રયત્ન કરે છે. એ ચાકી પર મૂકે છે, ચાકુ ફરતું હોય છે અને એ કુંભાર એક સુંદર મજાનું વાસણ બનાવે છે. વાલાઓ, આપણા જીવન માટે એ જ બાબત છે. આપણું જીવન ગમે તેવું હોય પણ ઈશ્વર આપણા જીવન માટે એ જ અપેક્ષા રાખે છે કે આપણે ઈશ્વરના હાથની એ સુંદર કૃતિ બનીએ. હાલેલુયા. જો તમે ઈશ્વરની પાસે અપેક્ષા રાખો છો કે ઈશ્વરના હાથની એ સુંદર કૃતિ બનવા માંગો છો, આવશ્યક એ છે કે આપણું જીવન આપણે પ્રભુ ઈશ્વરને સંપૂર્ણપણે સમર્પિત કરીએ. હાલેલુયા. મારી ઘણી બધી મારા જીવન સંબંધીની સાક્ષીઓ તમે સાંભળી હશે, પણ આજે રાત્રે બહુ ટૂંક સમયમાં હું મારી સાક્ષી તમને કહેવા માંગુ છું. તમને ખબર છે મને કોરોના થયો અને કોરોના પછી મને મ્યુકર માઇકોસિસ થયો. મ્યુકર માઇકોસિસ એ જીવલેણ બીમારી છે અને મ્યુકર માઇકોસિસમાં એવું થયું કે મારો જે સાઇનસ છે, આ નાકનો અંદરનો ભાગ છે, એ સડી ગયો, ખરાબ થઈ ગયો. હું જ્યારે, ઈશ્વર મને યાદ દેવડાવે છે, જ્યારે હું જ્યારે સ્તુતિ આરાધના કરી રહ્યો હતો અને જ્યારે ઈશ્વરની આરાધના કરતા હું આ જગ્યાએ નાચી રહ્યો હતો, મેં જોયું કે હું પોતે જે કોવિડમાં હતો અને એ સમય દરમિયાન એ કોવિડમાં મારા મોઢા પર જે માસ્ક હતો એ માસ્કને હું જોઈ રહ્યો હતો, મતલબ એ સ્થિતિને હું જોઈ રહ્યો હતો અને મારું હૃદય ઈશ્વરને ધન્ય કહેતું હતું, મારું હૃદય ઈશ્વરનો આભાર માનતું હતું અને પ્રભુને કહેતું હતું કે પ્રભુ, એ સ્થિતિમાંથી તમને બહાર કાઢ્યો માટે હું તમારો આભાર માનું છું. પ્રભુ, આજે હું નાચી શકું છું, ગાઈ શકું છું. હાલેલુયા, હાલેલુયા. મારું ઘૂંટણ ઓરિજિનલ નથી, મારું ઘૂંટણ ડુપ્લિકેટ છે. મારા જમણા પગનું ઓપરેશન થયેલું છે અને મારા જમણા પગનું ઘૂંટણ નથી, એ ઢાંકણી આવે ને એની મળે. એક સમય હતો હું લંગડો ચાલતો હતો, હું સારી રીતે ચાલી શકતો નહોતો. પ્રભુને મેં કહ્યું, પ્રભુ આવી સ્થિતિમાં મારે નથી રહેવું, પ્રભુ મારી પરિસ્થિતિને તમે બદલો. ઈશ્વર મારી પરિસ્થિતિને બદલી. હાલેલુયા. ઈશ્વર મારી પરિસ્થિતિને બદલી. વાલાઓ, ઘણીવાર આપણને આવું લાગે આપણા જીવનમાં કે પ્રભુ, આવા પ્રશ્ન મારા જીવનમાં શા માટે, પ્રભુ આવી પરિસ્થિતિ મારા જીવનમાં શા માટે. હું તમને કહેવા માંગુ છું, ક્યારે ગભરાશો નહીં, ક્યારે નાસીપાસ થશો નહીં, ક્યારે હિંમત હારશો નહીં. તમારા જીવનને
ઈશ્વરની પાસે તમે લઈ જાઓ અને સંપૂર્ણપણે તમે ઈશ્વરના આધીન થઈ જાઓ. પ્રભુ તમારા જીવનમાં પરિવર્તન લાવશે, તમારી પરિસ્થિતિને ઈશ્વર બદલી નાખશે. તમને એ જ સ્થિતિમાં તમે ક્યારે રહેશો નહીં. પ્રભુને કહ્યું, પ્રભુ આટલી હું ઘૂંટણે પડીને પ્રાર્થના કરું, આટલું તો થવા દો મારા માટે. પ્રભુએ મારી પરિસ્થિતિને બદલી. મારું મોઢું જો મેં જુઓ છો, મારા દાંત ઓરિજિનલ નથી, એ પણ ડુપ્લિકેટ છે. મારા દાંત તમને દેખાય છે એ પણ ડુપ્લિકેટ છે, ઘરે જઈને કાઢી મૂકી દઉં છું ડબ્બામાં. પણ હું ઈશ્વરનો આભાર માનું છું કે ઈશ્વર તેમના મહિમાના માટે મારા મુખનો ઉપયોગ કરી રહ્યો છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એ મ્યુકરમાઇકોસિસ જે બીમારી મને થઈ, એક દિવસ મેં મારા પત્નીને કહ્યું કે હવે મારામાં જીવવાની ક્ષમતા નથી, મને એવું લાગે છે કે મારો આજે છેલ્લો દિવસ છે, સાંજ સુધી હું આ પૃથ્વી પર રહી શકું એવી સ્થિતિ મારી નથી. એ મારા હૃદયના ઉદ્ગાર હતા કે પ્રભુ હવે બસ, હવે સાંજ સુધી હું જીવી શકું એવી હાલતમાં નથી. મારા પત્ની મને ભેટી પડ્યા અને મને પકડીને રડવા લાગ્યા અને મને કહે છે કે ગમે તે પરિસ્થિતિમાં હું તમને ટ્રીટમેન્ટ અપાવવા માટે હું પ્રયત્ન કરીશ. જોકે હું કોવિડનો પેશન્ટ હતો, 14 દિવસ સુધી મારે ક્વોરન્ટાઇન રહેવાનું હતું અને આવી પરિસ્થિતિમાં હું અસહ્ય પીડામાંથી પસાર થઈ રહ્યો હતો. અસહ્ય વેદના મારા શરીરમાં હતી અને એ વેઠવાની ક્ષમતા પણ મારામાંથી ચાલી ગઈ હતી. હું જ્યારે નાકમાંથી આમ જોરથી શ્વાસ બહાર કાઢું, પરુના આટલા મોટા મોટા ગઠ્ઠા મારા નાકમાંથી બહાર આવતા હતા, એ મારી સ્થિતિ હતી. મને ખબર નહોતી કે આવું શા માટે થઈ રહ્યું છે. જ્યારે મારું પ્રથમ MRI થયું, MRIનો રિપોર્ટ આવ્યો ત્યારે ડૉક્ટરે મને કહ્યું કે તમારા અંદરનો જે ભાગ છે એ ખરાબ થઈ ચૂક્યો છે, અંદર ઘણો પસ છે અને એના લીધે તમને આ તકલીફ થઈ રહી છે. અને જ્યારે રિપોર્ટ મને આપવામાં આવ્યા અને મારી બીમારી ડિક્લેર કરવામાં આવી કે મને મ્યુકરમાઇકોસિસ નામની બીમારી છે, મ્યુકરમાઇકોસિસ નામની જે બીમારી છે જીવલેણ બીમારી છે. કેન્સર માણસને ધીરે ધીરે થાય છે પણ મ્યુકરમાઇકોસિસની જે બીમારી છે એ બહુ ઝડપથી વૃદ્ધિ પામે છે. જેમ ઉદય એક લાકડાને કોરી ખાઈ જાય છે એવી રીતે એ મ્યુકરમાઇકોસિસના કીટાણુઓ એ શરીરના અંદરના ભાગને કોરીને ખાઈ જાય છે. એ ધીરે ધીરે પ્રસરીને આંખમાં જાય છે, આંખમાંથી થઈને એ બ્રેનમાં જાય છે અને જો આંખ ખવાઈ ગઈ તો આંખ ખરાબ થઈ જાય છે, જો બ્રેન ખવાઈ ગયું તો માણસનું મરણ થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં ડૉક્ટરે મને કહ્યું કે આ બીમારીને લઈને હું તમને કોઈ પણ પ્રકારની ગેરંટી આપી શકતો નથી. ડોક્ટરે ટ્રીટમેન્ટનો ખર્ચો તો કહી દીધો પણ તું જીવીશ કે નહીં જીવીશ એની કોઈ ગેરંટી નહીં. મારું પ્રથમ ઓપરેશન થયું, મારા બંને નાક બંધ કરવામાં આવ્યા. 3 દિવસ અને 3 રાત સુધી હું મોડા દ્વારા શ્વાસ લેતો રહ્યો. ઘણી બધી બાબતો કહેવાની છે પણ બહુ ટૂંક સમયમાં હું પૂર્ણ કરીશ અમારી સાક્ષીને. 3 દિવસ અને 3 રાત સુધી મોડાથી શ્વાસ લેતો, મોડાથી બોલતો પણ ખાસ બોલાતું નહીં, બોલતો અને ખાવાનું એ બધું જ મોડાથી કરવું પડતું. અને જ્યારે એ પેકિંગ મારા નાકમાંથી બહાર કાઢવામાં આવ્યા, એ લોહીની ધારાઓ મારા નાકમાંથી છૂટી. લગભગ 2 કે 3 દિવસ સુધી એ નાકમાંથી બ્લડ બંધ નહીં થયો. અને ત્યાર પછી જે પરિસ્થિતિ સર્જાય એ બહુ ભયંકર હતી. ક્યારેક ક્યારેક મારા નાકમાંથી એ માંસના ટુકડાઓ બહાર આવતા, એ પરુ સાથેનું એ બ્લડ બહાર આવતું. અને જ્યારે એ બધી પરિસ્થિતિ હું જોતો ત્યારે મને એવું લાગતું કે પ્રભુ હવે શું થશે. મારું ટ્રીટમેન્ટ 15 દિવસ સુધી ચાલ્યું, દવાઓ ઘણી મોંઘી હતી. 15 દિવસના ટ્રીટમેન્ટ બાદ મને રજા આપવામાં આવી, હું ઘરે આવ્યો. અને ઘરે આવ્યા બાદ એવું થયું
કે હજુ મારા નાકમાંથી પરુ બંધ થયું નથી અને મારી દાઢમાંથી પરુ બહાર આવવા લાગ્યું. મારી આખી દાઢ પર સોજો આવી ગયો અને દાઢમાંથી પરુ બહાર આવવા લાગ્યું. મને ખબર નહીં પણ મને શું થયું છે. ફરી પાછું એ મારી કરવામાં આવ્યું અને ડૉક્ટરે મને કહ્યું કે ફરી પાછું તમને મ્યુકર માઇકોસિસ થયો છે. મેં પ્રભુને કહ્યું, પ્રભુ હવે બસ થયું. મેં પ્રભુને કહ્યું કે હવે મ્યુકર માઇકોસિસની ટ્રીટમેન્ટ માટે મારી પાસે કોઈ કેપેસિટી નથી, હું હવે સહન કરી શકું તેમ નથી. પ્રભુ પ્લીઝ મને હેલ્પ કરો. કારણ કે જ્યારે મને શબ્દો ડૉક્ટરે કહ્યા, ડૉક્ટર રિપોર્ટ જોઈને માથું હલાવતા હતા અને કહેતા હતા, મોઢામાંથી એ ઉદ્ગાર નીકળી ગયો કે ફરી પાછો તમને મ્યુકર માઇકોસિસ થયો છે. મને થયું, હું પ્રભુને કહેતો, પ્રભુ શા માટે, પ્રભુ શા માટે. કોવિડમાંથી બહાર નીકળ્યા બાદ હું જ્યારે મ્યુકર માઇકોસિસ માટે હું ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલમાં હતો અને જે વોર્ડમાં મને એડમિટ કરવામાં આવ્યો હતો એ ચારે મતલબ ચારે ખૂણાઓનો ખાટલા ઉપર મ્યુકર કોરોનાના પેશન્ટ હતા, જે આખી રાત બૂમબરાડા પાડતા. હું મારું માથું નીચું કરીને પ્રભુને એક જ પ્રશ્ન કરતો, પ્રભુ આવું શા માટે થયું? મારી આંખોમાંથી આંસુ બહાર આવતા હું તકિયા મારા મોઢાને છુપાવવાનો હું પ્રયત્ન કરતો. મારી યાદશક્તિ ચાલી ગઈ હતી. ડૉક્ટર જ્યારે મને આવીને પૂછતા કે તમને કોવિડ ક્યારે થયું, કયું ટ્રીટમેન્ટ થયું, શું વગેરે વગેરે, હું ડૉક્ટરને કહેતો, ડૉક્ટર સાહેબ મને કશી ખબર નથી, બહાર મારા પત્ની બેઠા છે, જે રિપોર્ટ તમારે પૂછવા હોય બધા મારી પત્નીને પૂછી લો, મને કશી જ ખબર નથી. કારણ કે મારું મગજ પણ બરાબર કામ કરતું નહોતું, એ ભયંકર આ પીડા હતી. અને જ્યારે બીજી વાર આ કોવિડ, બીજી વાર આ મ્યુકર માઇકોસિસ મને થયું, મેં પ્રભુને કહ્યું કે પ્રભુ હવે બસ, હવે મારી પાસે ક્ષમતા નથી કે હું આ પીડાને સહન કરી શકું. મારા પત્ની નોકરીના ક્ષેત્રમાં હાજર થઈ એક જ દિવસ થયેલો, મેં મારા પત્નીને ફોન કરીને કહ્યું કે મને ફરી પાછી તકલીફ થઈ છે, તમારે આવવું પડશે. મારા પત્ની ઝાલોદથી બેઠા બસમાં અને આખા રસ્તે ઈશ્વરને એક જ પ્રાર્થના કરી કે પ્રભુ હવે કોઈ પણ રસ્તો તમે અમને બતાવો, અમારે મ્યુકર માઇકોસિસનું ટ્રીટમેન્ટ કરાવવું નથી. પ્રભુની કૃપાથી અમે બીજા ડૉક્ટરને બતાવ્યું, ફરી પાછા MRI થયા, બીજા ડૉક્ટરને બતાવવામાં આવ્યું. ડૉક્ટરે કહ્યું કે તમારો જે અંદરનો ભાગ છે એ ખરાબ થઈ ચૂક્યો છે, એને કાઢી નાખવું પડશે. મને સારું લાગ્યું કે જો અંદરનો ભાગ કાઢી નાખતા હોય તો કશો વાંધો નહીં, પણ અંદરનો ભાગ કાઢી નાખ્યા પછી મારી પરિસ્થિતિ શું થશે મને ખબર નહોતી. જ્યારે મારું ઓપરેશન થયું, ઓપરેશનમાં મેં જોયું કે મારા અડધા ભાગના દાંત જે હતા એ બધા કાઢી નાખવામાં આવ્યા, અહીંથી લઈને પાછળના, પાછળના ફક્ત બે દાંત છે અને લગભગ ટોટલ 7 દાંત સાથે એ હાડકા સાથે એ દાંતને કાઢી નાખવામાં આવી. કેટલાય સમય સુધી એ પરિસ્થિતિમાં હું રહ્યો. લગભગ મારી આ બીમારી 3 મહિના સુધી ચાલી. જ્યારે મારું ઓપરેશન થયું ત્યારબાદ ઓપરેશન થિયેટરમાં એક ડૉક્ટર હાજર હતા અને એમણે મારા બેનને ફોન કરીને કહ્યું કે તમારો ભાઈ હવે સારી રીતે બોલી શકશે નહીં અને ગીતો પણ ગાઈ શકશે નહીં. કારણ કે ડૉક્ટરને કહેવામાં આવ્યું હતું કે મારો ભાઈ એ સેવા કરે છે અને એક સિંગર છે, ગીતો ગાય છે. ને ડૉક્ટરે મારા બેનને ફોન કરીને કહેલું કે તમારો ભાઈ હવે પછી ગીતો ગાઈ શકશે નહીં. મારા બેન મને ફોન કરીને બહુ જ હિંમત આપતા હતા. મને કહ્યું કે તું હિંમત હારીશ નહીં, તું ઈશ્વરની સ્તુતિ આરાધના કરીશ, તું ઈશ્વરની સ્તુતિ આરાધના કરીશ. મેં બોલવાની શરૂઆત કરી, દાંત વગર બોલવું એ પણ મારા માટે બહુ મુશ્કેલજનક હતું. કારણ કે કેટલાક શબ્દો મારાથી ઉચ્ચાર બરાબર નહોતા થતા.
ગીતો ગાવા માટે પણ મને મુશ્કેલી થતી હતી, પણ પ્રભુને કહ્યું, પ્રભુ જો આ સ્થિતિમાં હું તમારો મહિમા પ્રગટ કરી શકું છું તો પ્રભુ થવા દો તમે, જો દાંત વગર પણ હું તમારો મહિમા કરી શકું છું થવા દો પ્રભુ. શરૂઆતના કેટલાય ગીતો મેં દાંત વગર ગાવાની કોશિશ કરી અને ગાયા પણ ખરા. હું પ્રભુનો આભાર માનું છું. ત્યારબાદ પ્રભુએ મારા માટે વ્યવસ્થા કરી, જોકે મારું ફરી પાછું ટ્રીટમેન્ટ થવાનું હતું, દાંતનું ઇમ્પ્લાન્ટ કરવાનું હતું, પણ પ્રભુની પાસે મેં માંગણી કરી, પ્રભુ હવે મારે ઓપરેશન નથી કરાવવું, કોઈ બીજો રસ્તો હોય તો તમે મને બતાવો. અને પ્રભુએ મારા માટે દ્વારોને ખુલ્લા કર્યા અને પ્રભુએ મારા માટે ચોકઠાની વ્યવસ્થા કરી. હું એક ડૉક્ટરની પાસે ગયો હતો. ડૉક્ટરે મને મારા દાંતના ઇમ્પ્લાન્ટને માટે 3.5 લાખ રૂપિયા કહ્યા હતા મને, પણ હું જ્યારે એક પ્રભુના સેવા કરનાર એક સેવક જે ડૉક્ટર છે, ડેન્ટિસ્ટ છે, એની પાસે ગયો, મારા ચોકઠા ફક્ત 3,000માં બની ગયા. હાલેલુયા. બધા શૂન્ય પ્રભુએ પાછળથી કામ કરી દીધા. પ્રભુને આવડે છે બધું. હાલેલુયા. આપણો પ્રભુ આપણા માટે બરાબર હિસાબ કરી જાણે છે, એ આપણને પરફેક્ટ આંકડા પર પહોંચાડે છે. હું ઈશ્વરના આભાર માનું છું. મારા માટે કેટલાય લોકોએ પ્રાર્થના કરી. બાલાસિંહ સાહેબ મને જ્યારે મળ્યા ત્યારે એમણે મને કહ્યું કે અમે તમારા માટે પ્રાર્થના કરતા હતા. હાલેલુયા. ઈશ્વરભાઈ પ્રભુના સેવક છે, અહીં અમિતભાઈ છે પ્રભુના સેવક છે, કેટલાય અહીં પ્રભુના સેવક અને સેવિકાઓ છે, કેટલાય મંડળીના લોકો અહીં ઉપસ્થિત છે. મારા માટે હજારો લોકોએ પ્રાર્થના કરી. એક વ્યક્તિએ મને ફોન કરીને કહ્યું, કિશોરભાઈ હું એવી પ્રાર્થના કરતો હતો કે કિશોર વસાવા ભલે બોલશે ને ચાલશે પણ જીવશે એટલું પૂરતું છે. હાલેલુયા. પણ પ્રભુએ મને મૂંગો રાખ્યો નહીં. હાલેલુયા. પ્રભુ મને મૂંગો નહીં રાખ્યો. હાલેલુયા. પ્રભુએ તેમની કૃપા મારા જીવનમાં જારી કરી. વાલાઓ, આપણે ગમે તે સ્થિતિમાંથી પસાર થતા હોઈએ છીએ, હિંમત ક્યારે હારશો નહીં. ઈશ્વર આપણી સાથે છે. ઈશ્વર આપણી સાથે છે. બાઇબલમાં એક વ્યક્તિ સંબંધી કહેવામાં આવ્યું છે. યોહાની લખેલી સુવાર્તા તેના 5મા અધ્યાયમાં એક 38 વર્ષના બીમાર વ્યક્તિની વાત કરવામાં આવી છે. ઘણી જગ્યાએ આ વ્યક્તિ પર હું પ્રભુનું વચન આપું છું. જો તમે જોશો આ શરૂઆતની કલમનો જો તમે અભ્યાસ કરશો, જો કે આખો જે ઉલ્લેખ છે એ પહેલી કલમથી લઈને 18મી કલમ સુધી જો તમે જોશો ત્યાં આ તમામ બાબતનો ઉલ્લેખ ત્યાં કરવામાં આવ્યો છે. પણ બાઇબલ ઉલ્લેખ એમ કરે છે, જો તમને એક બાબત કહેવા માંગુ છું, જો તમે માલાખીથી લઈને માથી સુધી જોશો તો એ સમયકાળ દરમિયાન એ સમયને, એ 400 વર્ષના સમયને એ અંધકાર યુગ તરીકે ઓળખવામાં આવે છે. એ શા માટે અંધકાર યુગ તરીકે ઓળખવામાં આવે છે? કારણ કે એ સમય દરમિયાન, એ 400 વર્ષ સમય દરમિયાન ઈશ્વરે મનુષ્યની સાથે કોઈ પણ રીતે વાત વ્યવહાર નહીં કરી, ને એટલા માટે એ સમયને અંધકાર યુગ કહેવામાં આવે છે. પણ હું જ્યારે આ વચનનો અભ્યાસ કરતો હતો ત્યારે એ બાબતનો મેં મહેસૂસ કર્યો, એ બાબતનો મેં અનુભવ કર્યો કે પ્રભુનો આત્મા કોક રીતે લોકોના જીવનમાં કાર્યરત હતો. ઈશ્વર લોકોને એ પ્રસ્તુત પ્રગટ કરવા માંગતા હતા કે હું જીવું છું, હું તમારા જીવનમાં કામ કરી શકું છું. આ બે સતાના કુંડની વાત કરવામાં આવી છે. અત્યારે એ બધી બાબતો આપણે નથી વાંચવાના, હું તમને એ બાબત હું તમને સમજાવીશ. એ બે સતાના કુંડની વાત કરવામાં આવી છે. એ બે સતાનો કુંડ એવો હતો કે કુંડમાં ક્યારેક સ્વર્ગમાંથી એક દૂત ત્યાં ઉતરતો અને પાણીને હલાવતો હતો, અને જ્યારે પાણી હાલતું જે કોઈ વ્યક્તિ ત્યાં બીમાર હોય
અને પહેલી વ્યક્તિ જો એ પાણીમાં અંદર કૂદી પડે એ વ્યક્તિ સારી થઈ જતી હતી. આ બહુ અજાયબ બાબત છે. હવે જુઓ અહીં બાઇબલ કહે છે પ્રમાણે ત્રીજી કલમમાં લખવામાં આવ્યું છે કે તેઓમાં રોગી, આંધળા, લંગડા, સુકાઈ ગયેલા અંગોવાળા ઘણા માણસો પડી રહેલા હતા, તેઓ પાણી હાલવાની વાટ જોતા હતા. અહીં હું જ્યારે વાંચી રહ્યો છું એ સમય દરમિયાન મને એવું લાગી રહ્યું છે અહીં એવા વ્યક્તિઓ છે કે જે અસાધ્ય બીમારીથી પીડાઈ રહ્યા છે, જેમના જીવનમાં એવું લાગે છે કે હવે મારા જીવન માટે, સાજા થવાના માટે કોઈ પણ આશા નથી. અને એવા વ્યક્તિઓને તેમના પરિવારના સભ્ય એ કુંડની પાસે કદાચ છોડીને જતા રહ્યા છે, અથવા તો કોઈક એક વ્યક્તિ તેમની સાથે છે જે કુંડમાં તેમને ઉતારી શકે. હવે આ પરિસ્થિતિમાં એક વ્યક્તિ છે જે છેલ્લા 38 વર્ષથી બીમાર છે. કેટલા વર્ષથી? 38 વર્ષ. આપણે વારંવાર વચન સાંભળ્યું છે. હવે હું તમને કહી દઉં, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સમયે આ મેળા ભાગણની પાસે આવ્યા છે અને ત્યાં લખવામાં આવ્યું છે પ્રમાણે છઠ્ઠી કલમા પ્રમાણે કહે છે, તેને પડેલો જોઈને તથા ઘણા કાળથી તે એવો જ છે એ જાણીને ઈસુ તેને પૂછે છે કે શું તું સાજો થવા ચાહે છે. આ બહુ અજાય પ્રશ્ન હતો. ઈસુએ નક્કી કરી લીધું હતું કે આ વ્યક્તિને મારે આજે સાજાપણું આપવું જ છે, અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વ્યક્તિની પાસે જાય છે અને પૂછે છે કે શું તું સારો થવા ચાહે છે, શું તું સારો થવા માંગે છે, શું તારી ઈચ્છા છે કે તું આ પરિસ્થિતિમાંથી બહાર નીકળે. હવે જુઓ, કોઈ બીમાર વ્યક્તિની તમે મુલાકાતે જાઓ, એમને કહો કે ભાઈ તું સારો થવા માંગે છે, તમને કહે છે યાર તમે કયા પ્રકારના પ્રશ્નો મને કરો છો. આ વ્યક્તિને પણ એક સમય મનમાં એવું લાગ્યું હશે કે આ વ્યક્તિ જે છે, કારણ કે બાઇબલ કહે છે પ્રમાણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ વ્યક્તિ ઓળખતો નહોતો. હવે એક બીજો પ્રશ્ન તમને કરી લઉં. જુઓ, એક બીજો વિચાર મને આવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવાની શરૂઆત અત્યારે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં હાજર છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગામડે ગામડે ફરે છે અને લોકોને સાજાપણું આપે છે. અહીં એવા વ્યક્તિઓ છે કે જે વ્યક્તિઓ હકીકતમાં ઈસુની પાસે જઈ શક્યા હોત આ કુંડને છોડીને. ઘણીવાર ઘણા બધા વ્યક્તિઓ સંબંધી આપણે જો વિચારીએ તો વ્યક્તિઓ બહુ બેદરકાર હોય છે અને જેને લઈને તેમના જીવનમાં તેમને છુટકારો પ્રાપ્ત થતો નથી. ઘણીવાર લોકો એવી બાબતો પર વિશ્વાસ કરી બેસે છે જેને લઈને તેમને સાજાપણું પ્રાપ્ત થતું નથી. વર્ષો પહેલા એક શહેરમાં હું ગયો અને શહેરમાં એક ઘરે પ્રાર્થના કરવા માટે અમે ગયા. એ પરિવાર કેટલાય શેતાની બંધનોથી પીડાતું હતું. એ પરિવારને માટે પ્રાર્થના કરવામાં આવી. મેં એને પ્રશ્ન કર્યો કે શું તું સંપૂર્ણપણે પ્રભુ ખ્રિસ્તને તારું જીવન સોંપે છે? એ કહે છે કે હા, મેં સંપૂર્ણ જીવન પ્રભુ ખ્રિસ્તને સમર્પિત કરી દીધું છે. હું ફરી પાછો કેટલાય મહિના પછી ફરી પાછો એ શહેરમાં ગયો, ફરી પાછો એક કુટુંબની મેં મુલાકાત કરી. કહે છે મને, સાહેબ હજુ એ જ પરિસ્થિતિ છે, પરિસ્થિતિમાં કોઈ બદલાવ આવ્યો નથી. મેં તેને કહ્યું કે ફરી આપણે પ્રાર્થના કરીએ. એ વ્યક્તિ પોતાના ઘરમાં બેઠો પ્રાર્થના કરવાની શરૂઆત કરી, અને જ્યારે પ્રાર્થના કરવાની શરૂઆત કરી ત્યારે એણે એક દર્શન જોયું. પ્રાર્થના પૂરી થયા બાદ એ વ્યક્તિ મને કહે છે કે મેં એક દર્શનને જોયું છે. મેં દર્શન એમ જોયું કે જમીનમાંથી એક વધસ્તંભ એ બહાર આવે છે અને વધસ્તંભ ઊંચો થયો, અને જ્યારે વધસ્તંભ એ જમીનમાંથી બહાર આવ્યો અને ઊંચો થયો
મેં એ મહેસૂસ કર્યું કે મારા જીવન તમામ બંધન તૂટી ગયા. મેં એને કહ્યું તારે કશું કેવું છે હજુ? મને કહે છે સાહેબ એક મિનિટ હું આવું છું. મને કહે છે સાહેબ એક મિનિટ હું આવું છું. એ ભાઈ ઉઠ્યો, એની રૂમમાં ગયો. થોડો સમય લાગ્યો એને, આવ્યો મારી પાસે આવ્યો. મને કહે છે સાહેબ આ વસ્તુ તમે લઈ લો. મેં કહ્યું આ શું છે? કે સાહેબ આ વસ્તુ બહુ વર્ષોથી મેં સાચવીને મૂકી રાખી છે. આ વસ્તુ તાંત્રિક વિધિની એક વસ્તુ છે જેના પર મેં વર્ષો સુધી વિશ્વાસ કર્યો અને એના પર જ હું વિશ્વાસ રાખીને જીવતો હતો. મને એવું લાગ્યું કે જ્યારે જ્યારે મારી પાસે આ હોય છે હું સુરક્ષિત હોઉં છું. પણ આજે મેં એ બાબતને અહેસાસ કર્યો છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વદન સ્થાન સિવાય બીજી કોઈ પણ બાબત મને સુરક્ષા આપી શકે તેમ નથી. હાલેલુયા હાલેલુયા. મેં વસ્તુ મેં મારા હાથમાં લીધી, મેં મારા ખિસ્સામાં મૂકી અને વસ્તુને મેં રસ્તે ફેંકી દીધી. ત્યાર પછી ફરી પાછો એ શહેરમાં હું ગયો. મેં પાળક સાહેબને પૂછ્યું કે ભાઈ શું કરે છે? કહે છે કે ભાઈ લોકો માટે પ્રાર્થના કરે છે. એક બેનને સાપ કરડ્યો હતો, પ્રાર્થના કરી બેનને ઝેર ચડ્યું નહીં આમ કે એ વ્યક્તિ પ્રાર્થના કરે છે, લોકો છુટકારો પામે છે. હાલેલુયા. પ્રિય, ઘણીવાર આપણા જીવનમાં એ છુપાયેલા જે બંધનો છે ને એને બહાર કાઢવાની જરૂર છે. જેને આપણે જાણીએ છીએ પણ આપણે એને કાઢી શકતા નથી. આપણે પ્રિય લાગે છે, આપણે એને સાચવવાનો પ્રયત્ન કરીએ છીએ, પછી કોઈ પણ એવી બાબતો હોય. પ્રભુ ખ્રિસ્તના સમયમાં આ વ્યક્તિઓ જો એ આંધળી વ્યક્તિ હતી તો દેખતી થઈ શકી હોત પ્રભુ ખ્રિસ્તના સ્પર્શ થકી. જો એ લંગડી વ્યક્તિ હતી તો પ્રભુ ખ્રિસ્તના સ્પર્શ થકી એ ચાલતી થઈ શકી હોત. જો એ વ્યક્તિ અસદ્ય બીમારીથી પીડાઈ રહી છે તો પ્રભુ ખ્રિસ્તના સ્પર્શ દ્વારા એના તમામ પ્રકારના બંધનો, એ બંધન અને પીડાથી, એ બીમારીથી એ મુક્ત થઈ શક્યો હોત. 38 વર્ષથી બીમાર. હવે હું વિચારું છું જો માણસને તાવ આવે કે ખાંસી શરદી થાય તો પરિવારમાં માણસ એકદમ અશક્ત બની જાય છે અને ખાટલાવશ થઈ જાય છે. 38 વર્ષનો આ બીમાર વ્યક્તિની સ્થિતિ શું હશે આપણે જાણી શકીએ છીએ. અને એટલા જ માટે જ્યારે જ્યારે કુંડમાં પાણી હાલતું હતું આ વ્યક્તિ પાણીમાં એ કૂદી શકતો નહોતો. પ્રભુ ઈસુને કહે છે કે પ્રભુ પાણી હાલે છે ખરું, હું મારી આંખોથી જોઉં છું ખરો, પણ મારી પાસે તાકાત નથી કે હું પાણીમાં કૂદી શકું. મારી પાસે ક્ષમતા નથી હું એ પાણીમાં કૂદી શકું. અહીં એક બહુ અદ્ભુત બાબત બને છે. હવે હું તમને કહી દઉં, આ વ્યક્તિ ઈસુને જાણતો નથી જે ઈસુ તેની સાથે વાત કરી રહ્યો છે, અને આ વ્યક્તિને ખબર પણ નથી કે આ વ્યક્તિ મને સાજાપણું આપશે. આ વ્યક્તિની વ્યથા એની આગળ કહે છે કે પ્રભુ હું પાણીમાં કૂદવા જઉં છું પણ બીજા વ્યક્તિઓ મારી આગળ કૂદી પડે છે અને મને અત્યાર સુધી સાજાપણું પ્રાપ્ત થયું નથી. એક બાબત ત્યાં બને છે. 8મી કલમ જોરથી વાંચશો કોઈ. શું કહે છે? હા હાલેલુયા. ઈસુ તને શું કહે છે? શું કહે છે? ઉઠ અને પછી હાલેલુયા. ઈસુ શું કહે છે? ઉઠ, તારું બિછાનું ઉચકીને ચાલ. હું એક બાબત તમને કહેવા માંગુ છું, પ્રભુ ઈસુના શબ્દમાં એ સામર્થ્ય છે. હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દમાં એ સામર્થ્ય છે. અને જ્યારે બોલે છે, જ્યારે વાચા ઉચ્ચારવામાં આવે છે, આજે સવારે મેં તમને કહ્યું હતું એક અજાણી વ્યક્તિ શિષ્ય પ્રભુ કૃષ્ણને કહે છે કે પ્રભુ જે આપણા પક્ષનો નથી એ વ્યક્તિ તમારા નામથી ભૂતોને કાઢે છે. પ્રભુ કૃષ્ણ કહે છે કે એને રહેવા દો, એને કરવા દો. હાલેલુયા.
ઘણી વાર મેં જોયું છે જે જગ્યા હું રહું છું. એક વ્યક્તિ ઘણા સમયથી બીમાર હતો અને એકદમ શરીરનું માઇક આંગળું થઈ ગયું હતું, એકદમ પતલો, બરાબર ચાલી શકે નહીં. અનેક વાર વ્યક્તિ પ્રાર્થના કરવા માટે પ્રભુ મંદિરમાં આવ્યો. અમે ચર્ચમાં અમારી પ્રાર્થના ટીમના અમે બે ભાઈઓ ત્યાં હતા અને એમને ફોન કરવામાં આવ્યો. અમે ચર્ચમાં પહોંચ્યા પ્રાર્થના માટે અને એ વ્યક્તિ હાંફતો હતો, બરાબર બોલી પણ નહોતો શકતો. એ વ્યક્તિની સાથે વાતચીત કરવાની શરૂઆત કરી અને જ્યારે પ્રભુ યેસુ ખ્રિસ્તના નામમાં એ વ્યક્તિની સાથે વાતચીત કરવાની શરૂઆત કરી, એ વ્યક્તિ કહે છે કે મને હવે ખબર પડી નહીં રહી કે મારા શરીરમાં શું બની રહ્યું છે, આમ કે હું અત્યારે સંપૂર્ણપણે જાણે મુક્ત થઈ રહ્યો એમ મને લાગે છે. જ્યારે તમે ઈસુ નામની વાત કરો છો એ વાતમાં પણ સામર્થ્ય છે, હાલેલુયા. જ્યારે તમે ઈસુ નામ ઉચ્ચાર કરો છો એ નામમાં સામર્થ્ય છે. માત્ર એ વાચા દ્વારા પણ પ્રભુ એ વ્યક્તિના જીવનમાં કામ કરે છે. એવા વ્યક્તિઓને પણ જોયા છે કે જે ચર્ચના પગથિયા ચડતાની સાથે જ સાજાપણું પ્રાપ્ત કર્યું છે, હાલેલુયા. પ્રભુ એ કામ કરે છે. એકવાર એક જુવાન દીકરી પ્રાર્થના માટે ચર્ચમાં આવી અને જ્યારે ચર્ચમાં આવી ત્યારે એ નાક બંધ કરતી હતી. મને લાગ્યું શા માટે નાક બંધ કરતી હશે. એ કહે છે કે મને એટલો સ્ટ્રોંગ, આમ કે એટલી સ્ટ્રોંગ સુગંધ આવી રહી છે કે હું સહન કરી શકતી નથી. અમે જેમ જેમ નજીક જઈએ તેમ તેમ નાકને બંધ કરે, આમ કે નજીક નહીં તમે આવો, આમ કે બહુ જ સ્ટ્રોંગ આમ કે સુગંધ આવે છે, હું સહન કરી શકતી નથી. એ સમયે મારા દીકરાઓ બહુ નાના હતા અને તેઓ પણ જ્યારે નજીક જતા ત્યારે તેઓના શરીરમાંથી તેમના શરીરમાંથી સુગંધ બહાર આવતી હતી. મેં કહ્યું સુગંધ કેવી આવે છે, આમ કે એટલી સરસ છે પણ હું સહન કરી શકતી નથી. જ્યારે વ્યક્તિને માટે પ્રાર્થના કરવામાં આવી શું થયું તો ખબર છે, એ જુવાન દીકરીની અંદર અઘરી બાવાનો દુષ્ટ આત્મા હતો. કેટલા સમય પૂર્વે આ જુવાન દીકરી એક જગ્યાએ જઈને એણે ભાંગ પીધી અને ભાંગ થકી દુષ્ટ આત્મા એના શરીરમાં પ્રવેશ કરી ગયો અને જ્યારે એના માટે પ્રાર્થના કરવામાં આવી એ બંધનથી આ જુવાન દીકરી મુક્ત થઈ, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, હું તમને કહેવા માંગુ છું કે જ્યારે તમે પ્રભુ યેસુ ખ્રિસ્તના નામ સાથે જાઓ છો તમારા શરીરો એ પ્રકાશિત છે, એ સામર્થ્ય ભરપૂર છે કે જ્યારે તમે જ્યાં પણ મેં સવારે કહ્યું હતું આજે કે પ્રભુ ખ્રિસ્તના સેવકો જ્યાં જાય છે તેમના પગલા એ શાંતિના પગલા હોય છે, હાલેલુયા. જ્યાં તમે પગ મૂકો છો અને એટલા જ માટે ઇસ્રાયલ પુત્રને ઈશ્વરે વચન આપ્યું, જ્યાં જ્યાં તમે પગ મૂકશો એ ભૂમિ હું તમને આપીશ, જ્યાં ત્યાં તમે પોતાના પગ મૂકશો એ ભૂમિ હું તમને આપીશ. ઈશ્વરે ઇસ્રાયલ પુત્રની સાથે વાચા બાંધી અને થયું પણ એવું. ને પ્રભુએ કહ્યું કે જુઓ હું તમારી આગળ ચાલીશ, હાલેલુયા, હું તમારી આગળ ચાલીશ. વાલાઓ, હવે હું તમને શા માટે બધી બાબતો કહું છું. અહીં જ્યારે ઈસુ ખ્રિસ્તના મુખમાંથી એ વાચા નીકળે છે, કહે છે ઈસુ તને કહે છે કે ઉઠ, તારું બિછાને ઉચકીને ચાલ. એ 38 વર્ષનો વ્યક્તિ ઈસુની વાચા જેવી એના કાન પર પડે છે. ઈસુની વાચાના કાન પર જ્યારે પડે છે એ સામર્થ્યના સરેન્દર ઉતરી આવે છે, હાલેલુયા. અને જ્યારે સ્વીકારી લે છે કે સામર્થ્ય મારામાં ઉતર્યું છે એ વ્યક્તિ ફટાકમાં દઈને ઊભો થઈ જાય છે. જીવનમાં ક્યારે નહીં મહેસૂસ કરેલો એવું સામર્થ્ય એને મહેસૂસ કર્યું. એ 38 વર્ષનો વ્યક્તિ જે પડપથારી હતો, જેનું પથારી ગંદાતી હશે, જેના શરીરે વસ્ત્રો એ ગંદા થઈ ચૂક્યા હશે, જેનું શરીર માઇક આંગળું થઈ ગયું હશે, એનામાં કોઈ ક્ષમતા નહોતી, એના શરીરમાં સારું, એના શરીરમાં બ્લડ નહીં હશે, લોહી સારું ના હશે, એકદમ એ હાડપિંજર થઈ ગયેલી વ્યક્તિ હશે, પણ જ્યારે ઈસુની વાચાને સાંભળે છે એ સામર્થ્ય તેના શરીરમાં ઉતરી આવે છે, હાલેલુયા. અને વ્યક્તિ ઊભો થઈ જાય છે. હવે એક બાબત ત્યાં બને છે. હવે પ્રભુ ખ્રિસ્ત ત્યાંથી ચાલ્યો જાય છે અને કેટલાક વ્યક્તિઓ
આ સાજે થયેલી વ્યક્તિને પૂછે છે કે ભાઈ તું કેવી રીતે સારો થયો, કારણ કેટલાય સમયથી એ બેચાદાના કુંડની પાસે પડ્યો હતો. એ લોકો કહે કે આ જ વ્યક્તિ છે ને આપણે જોયો હતો. વ્યક્તિ કહે છે કે હું જાણતો નથી, પણ વ્યક્તિએ મને કહ્યું કે ઊઠ, તારું બિછાનું ઉંચકીને ચાલ, અને હું ચાલતો થઈ ગયો. હાલેલુયા. જો ત્યાં એક ઘટના ઘટે છે, એ વચન આપણે વાંચી લઈએ. ત્યાં લખવામાં આવ્યું છે, 14મી કલમ વાંચો શું કહે છે. કહે છે કે પછી મંદિરમાં તેને મળીને ઈસુએ કહ્યું કે જો તું સાજો થયો છે હવેથી પાપ ન કર, રખીને તારા પર વિશેષ વિપત્તિ આવી પડે. પ્રભુ શ્રી કૃષ્ણના ઈરાદાઓ આપણા જીવન માટે બહુ જ અદ્ભુત છે. વાલાઓ, પ્રભુ ઈસુની ઈચ્છાની યોજના આપણા જીવન માટે એ છે કે આપણે પરિસ્થિતિમાંથી બહાર નીકળીએ. હું ગઈકાલે મુસાફરી કરતો હતો અને મુસાફરી દરમિયાન એક જુવાન દીકરીની સાક્ષી હું સાંભળતો હતો. છેલ્લા કેટલાય સમયથી એક જુવાન દીકરાનું કાઉન્સેલિંગ મારા પત્ની કરે છે. એ બહુ ખરાબ સ્થિતિમાં છે જુવાન દીકરો. કેટલાય ગુનાહિત કેસોમાં એ સંડવાયેલ વ્યક્તિ છે, અને એ જુવાન દીકરાને એમાંથી બહાર કાઢવાના માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. મારા પત્નીની સાથે અડધો કલાક ને કલાક ને એટલી વાત કરે છે જેથી કરીને જુવાન દીકરાને એ પરિસ્થિતિમાંથી બહાર કાઢવામાં આવે, કારણ કે પ્રભુ એને પ્રેમ કરે છે. કારણ કે જુવાન દીકરાને પ્રભુ પ્રેમ કરે છે. શેતાન એને કોક રીતે નાશ કરી દેવાને માટે પ્રયત્ન કરી રહ્યો છે. એ જુવાન દીકરીની સાક્ષી જ્યારે હું સાંભળી રહ્યો હતો, તમે પણ સાંભળી હશે કદાચ, કેટલા સમય એ પોતાના ઘરથી જુવાન દીકરી એ નાની અત્યારથી ભાગી છૂટી, ઘરથી નીકળી ગઈ, પારી ફરી પાછી આવે છે, ફરી પાછી ઘરથી નાસી જાય છે, અને બહુ જ ગંદી અને ખરાબ જિંદગી એ જીવે છે. પણ એના એ જુવાન દીકરાના મુખમાંથી એક શબ્દ નીકળે છે કે પ્રભુ આ પરિસ્થિતિમાં મને પ્રેમ કરતા હતા. હાલેલુયા. એ ઈશ્વરના પ્રેમને મહેસૂસ કરી શકી. એ જુવાન દીકરીને એવું લાગતું હતું કે મને કોઈ પ્રેમ નથી કરતું, અને આ દુનિયામાં પ્રેમ શોધવા માટે પ્રયત્ન કરી રહી હતી, અને કેટલી જગ્યાએથી એને દગો પ્રાપ્ત થયો. પણ આખરે એને ખબર પડી કે સાચો પ્રેમ કરનાર જો કોઈ હોય એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈચ્છા રાખે છે. ત્યાર પછી અમે બસમાં બેઠા બેઠા મારી પત્ની સાથે વાતચીત કરી રહ્યા હતા. મારા પત્નીએ મને એક બાબત કહી કે જુઓ, ઈશ્વર ક્યારેય ઈચ્છતા નથી એક ખરાબમાં ખરાબ વ્યક્તિને પણ એ જીવન આપવા માંગે છે. એક ખરાબમાં ખરાબ વ્યક્તિને પણ એ જીવન આપવા માંગે છે કે મારો દીકરો કે મારી દીકરી આ પરિસ્થિતિમાંથી કઈ રીતે બહાર નીકળી શકે, એ ક્યારે મારી પાસે આવશે. એ ઈશ્વરનો ઈરાદો છે. ઘણીવાર આપણે માનવી તરીકે, મનુષ્ય તરીકે એવું જીવન જીવનાર વ્યક્તિને આપણે ધિકારીએ છીએ. હું ગત દિવસો દરમિયાન અત્યારે એવી બે વ્યક્તિઓ એવી ભયંકર બીમારીમાં છે કે જેને હું પાછલા વર્ષો દરમિયાન કેટલાય વર્ષોથી સુવાર્તા આપી રહ્યો છું. હમણાં હું જાલોદમાં હતો અને એ વ્યક્તિ અત્યારે મરણ પથારીએ છે, ને એના માટે પ્રાર્થના કરવા માટે હું ગયો અને મને બહુ દુઃખ થયું. શા માટે દુઃખ થયું? કારણ કે એ વ્યક્તિને ઈશ્વરે વારંવાર જીવન આપ્યું હતું, પણ એ વ્યક્તિ માની નહીં. આખરે અત્યારે બહુ જ ભયંકર પરિસ્થિતિમાં છે, એકદમ શરીર સુકાઈ ગયું છે. એ પોતાની મેળે ફક્ત છેલ્લા 6 માસથી એ લિક્વિડ પર છે. મેં પ્રભુને કહ્યું કે પ્રભુ આ વ્યક્તિને તમે ક્ષમા કરો અને તમારા રાજ્યના માટે આ વ્યક્તિને તમે તૈયાર કરો, કારણ કે પ્રભુ આ વ્યક્તિને તમે પ્રેમ કરો છો. એક દિવસે
હું રસ્તે ચાલતો હતો, એ વ્યક્તિ જ્યારે જ્યારે મને મળે, એ પીધેલી હાલતમાં હોય. એક દિવસ હું બાઇક લઈને બહુ અગત્યના કામ માટે જઈ રહ્યો હતો અને વ્યક્તિને રસ્તા પર પડેલો જોયો. મેં એક ખ્રિસ્તી વ્યક્તિને વાત કરું છું, રસ્તા પર પડેલો જોયો. મેં મારી ગાડી ઊભી કરી અને મેં ઉઠાડ્યો અને પકડીને ઘર સુધી લઈ ગયો અને જ્યાં સુધી એમનું ઘર નહીં આવ્યું ત્યાં સુધી એને સુવાર્તા આપતો રહ્યો અને કહ્યું કે તું તારું જીવન પ્રભુ ઈસુખ્રિસ્તને સોંપ, તું શા માટે આવું જીવન જીવી રહ્યો છે. એ વ્યક્તિ જ્યારે જ્યારે મને જોતો ત્યારે ત્યારે રસ્તાઓ બદલી નાખતો. એ વ્યક્તિ પણ અત્યારે પથારીવશ છે. ઘણી વાર થાય કે પ્રભુ તમારી વાચાને લોકો શા માટે સાંભળતા નથી, શા માટે વારંવાર પરિસ્થિતિમાં તેઓ ધસડાઈ રહ્યા છે. વાલાઓ, 38 વર્ષની આ બીમાર વ્યક્તિએ ઈસુની વાચા સાંભળી અને જ્યારે ઈસુની વાચા સાંભળી એનું જીવન બદલાઈ ગયું. હાલેલુયા. આજે હું તમને કહેવા માંગુ છું કે તમે ઈસુની વાણીને સાંભળો અને જ્યારે ઈસુની વાણીને તમે સાંભળો છો તમે તેનું અનુકરણ કરો, એ પ્રકારે જીવન જીવવાના માટે તમે શરૂઆત કરી દો. જુઓ તમારા જીવનમાં કેવું પરિવર્તન આવે છે. ઘણી વાર આપણે ઈશ્વરના અવાજને આપણે દબાવી દઈએ છીએ આપણા જીવનમાં અને એને લઈને આપણે ઈશ્વરના કામને જોઈ શકતા નથી. આજ રાત્રે હું તમને કહેવા માંગુ છું, આપણે ઈશ્વરના અવાજને સાંભળીએ, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના અવાજને સાંભળીએ, જેથી કરીને આપણા જીવનના તમામ પ્રકારના બંધનો તૂટે. હાલેલુયા. પ્રભુ ઈસુની ઈચ્છા અને અપેક્ષા આપણા જીવનમાં એ જ છે કે આપણે તમામ પ્રકારના બંધનોથી મુક્ત થઈએ. હાલેલુયા. આપણે તમામ પ્રકારના બંધનોથી આપણે મુક્ત થઈ જઈએ. ઈસુની ઈચ્છા અને અપેક્ષા આપણા જીવન દ્વારા એ જ ઈચ્છા પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાખે છે. વાલાઓ, એટલા જ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ વ્યક્તિને કહે છે કે હવે પછી તું પાપ કરીશ નહીં. હું જ્યારે અહીં ઊભો હતો, આરાધના ચાલુ હતી, એ સમય દરમિયાન એક બાબતનું મહેસૂસ મને દેવના આત્માએ કરાયું. એ તો એ કે જેટલા પણ વ્યક્તિઓ પ્રભુ અહીં ઉભા રહીને તમારી આરાધનાને સ્તુતિ કરી રહ્યા છે, તમારી આગળ નાચીને પ્રભુ ગીતો ગાઈ રહ્યા છે, પ્રભુ આ માહોલ સ્વર્ગમાં કેવો હશે? એ આ માહોલ સ્વર્ગમાં કેવો હશે? હા પ્રભુ, આ તમામ વ્યક્તિને હું જોવા માંગુ છું કે તમારા એ મહાન, તમારી એ ઉપસ્થિતિની અંદર, એ સ્વર્ગ રાજ્યની અંદર આવી રીતે જ અમે બધા સાથે મળીને નાચી કૂદીને તમારી આરાધના કરીએ પ્રભુ, એવું તમે થવા દો. અને એ બાબત ઈશ્વરની પાસે માંગણી હું કરી રહ્યો હતો. હું જ્યારે આરાધના કરતો હોઉં છું ત્યારે હું એટલા માટે નાચી શકું છું કારણ કે ઈશ્વરનો આત્મા મને ફોર્સ કરે છે. હાલેલુયા. ઈશ્વરનો આત્મા મને એ ફોર્સ કરે છે. હું મારા પગોને એ સ્થિર રાખી શકતો નથી કારણ કે જે આનંદ ઉત્સાહ ઈશ્વરે મને આપ્યો છે એ તો અદ્ભુત છે. હાલેલુયા. એ આનંદ, એ ઉત્સાહ આજે પ્રભુ ઈશુ તમને મને દરેકને આપવા માંગે છે. વાલાઓ, આજ રાત્રે આ વચન દ્વારા તમને કહેવા માંગુ છું, શું કોઈ એવી બાબત છે જે આપણા જીવનમાં આપણને કેટલાય સમયથી એ જાણે ભેદ સાધાની કુંડની પાસે આપણને પાડી રાખી છે? આપણું જીવન ત્યાં પડી રહ્યું છે, એ પરિસ્થિતિમાં તમે એનું ફસાઈ રહ્યા છે. એ કોઈ પણ બાબત હોઈ શકે છે. 38 વર્ષનો આ બીમાર વ્યક્તિ હતો, એના શરીરમાં કઈ બીમારી હશે આપણને ખબર નથી, પણ વાલાઓ આજ રાત્રે એવી કોઈ બાબત આપણા શરીરોમાં હશે, એવી કોઈ બાબત આપણા જીવનમાં હશે, પણ હું તમને હવાનું આપવા માંગુ છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાણી તમે સાંભળો, આજે છુટકારો છે આપણા જીવનને માટે. હાલેલુયા. પ્રભુ ઈસુ એ જ ઈચ્છાને અપેક્ષા આપણા જીવનને માટે રાખે છે કે આપણે છુટકારો પ્રાપ્ત કરીએ.